નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે 25 મે 2022, જોઈએ આજના સમાચાર. હવામાન સમાચાર. 27 થી 29 તારીખ સુધી માછીમારોને દરિયો નહીં ખેડવા સલાહ. અનેક સ્થળોએ પવનની ઝડપ 50 થી 60 કિલોમીટરની થવા સંભવ. જુઓ વિગતો સાથે હવામાન સમાચાર. હવામાન સમાચાર. માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી અપાઈ છે. તારીખ 27 થી 29 તારીખ સુધી માછીમારો માટે ચેતવણી જાહેર થઈ છે. જખૌ, માંડવી, મુંદ્રા, નવાકંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખા તથા પોરબંદર દરિયા કિનારે એલર્ટ જાહેર કરાયું છે. રાજસ્થાનમાં સક્રિય થયેલ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનથી લઈને ઉત્તર પૂર્વી અરબી સમુદ્ર સુધી અસર જોવા મળશે, જેને કારણે આગામી 3 દિવસ દરમિયાન રાજ્યમાં અનેક સ્થળોએ પવન સાથે વરસાદ પડવા સંભવ છે. આ ચોમાસાનો પ્રવેશ નથી, પ્રી મોન્સૂન ચોમાસા પહેલાંના હલચલ છે. તેને કારણે 25 તારીખથી 29 તારીખ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સલાહ અપાઈ છે. હવામાન વિભાગ અને GSDMA જાહેર કર્યા મુજબ 27 થી 29 મે 2022 દરમિયાન દરિયાકાંઠે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જે 60 કિલોમીટર પણ થઈ શકે છે. એ રીતે પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થઈ છે. આપકે દ્વાર આયુષ્માન PMJAY MA યોજના. કચ્છ જિલ્લાના તમામ લાયક લાભાર્થીઓની નોંધણી કરી જિલ્લામાં 100% PMJAY MA કાર્ડ ઇસ્યુ કરવાનું અભિયાન. પ્રથમ તબક્કો તારીખ 25/5 થી 10/6 દરમિયાન. રજા સિવાયના દિવસો દરમિયાન જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા શહેરી આરોગ્ય કેન્દ્ર, મતદાન બૂથ, પોલિયો બૂથ વગેરે સ્થળે આયોજન. તબક્કો બીજો. નોંધાયેલા તમામ લાયક લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ આપવા માટે કેમ્પ જૂનથી સપ્ટેમ્બર દરમિયાન તબક્કાવાર ગામ વાઇઝ આયોજન. તમામ જરૂરી આધારો સાથે રાખવા. SECC સર્વે 2011 મુજબ લાયકાત ધરાવતા લાભાર્થીઓએ રાશન કાર્ડ, તમામ સભ્યોના આધાર કાર્ડ, મા યોજનાના લાભાર્થીઓ તમામ સભ્યોના આધાર કાર્ડ અને રાશન કાર્ડ, મુદત વીતી ગયેલ તમામ મા વાત્સલ્ય કાર્ડ ધારકો આવકનો દાખલો 4 લાખથી ઓછી તેમજ સિનિયર સિટીઝનની 6 લાખથી ઓછી આવકનો દાખલો, મા વાત્સલ્ય યોજનાના લાભાર્થીઓ રાશન કાર્ડ, તમામ સભ્યોના આધાર કાર્ડ અને નિયત માપદંડ મુજબના આધારો, વાર્ષિક કુટુંબ દીઠ 4 લાખ તથા સિનિયર સિટીઝનની 6 લાખથી નીચેની આવકનો દાખલો જરૂરી છે. આપકે દ્વાર આયુષ્માન PMJAY મા યોજના. જિલ્લા વહીવટી તંત્ર, ભુજ. દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલના સથવારે ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો.